નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચા નિર્ણય. દર્શક મિત્રો, આપણે સૌ આપણા દેશની આઝાદીની 76મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા નો નારો આપ્યો હતો, આ વર્ષે તેમણે 30 જુલાઈ 2023 રોજ મન કી બાત કાર્યક્રમ થકી તેમણે જે પ્રકારનું આહ્વાન કર્યું, મેરી માટી મેરા દેશ, વીરોને અંજલિ આપવાનું સાથે સાથે આપણા પર્યાવરણના જતન માટેની પણ વાત કરી અને દરેકને એવો આહ્વાન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે આપણા દેશના વીરોને અંજલિ આપવાની સાથે સાથે આપણા દેશનું પર્યાવરણનું પણ જતન થાય તેના માટે આપણે સૌ માટી લઈ અને જે રીતે વૃક્ષોનું રોપણ કરવાનું અને સાથે સાથે તિરંગો લહેરાવવાનો ઘર ઉપર અને તિરંગા સાથે આપણી સેલ્ફી લઈ અને yuva.gov.in ઉપર અપલોડ કરવા માટેની તેમણે વાત કરી અને આ નારો આપ્યો. આ અભિયાનની શરૂઆતની વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અને તેને ઉપાડી લીધી સમગ્ર દેશે. જેમ ગયા વર્ષે હર ઘર તિરંગાની ઝુંબેશને ઉપાડી હતી, એ જ દેશભક્તિના ભાવથી સમગ્ર દેશવાસીઓએ આ વખતે પણ આ અભિયાનને ઉપાડી લીધું છે અને સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોએ પણ આ ઝુંબેશમાં સહભાગી થવાનું બીડું ઉપાડી લીધું છે અને જે રીતે આઝાદીની 15 ઓગસ્ટે આઝાદ થયો ભારત દેશ 1947 અને એ પહેલાં જે રીતે સમગ્ર દેશમાં માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ વાત એ છે કે ગુજરાતની ટેક્સટાઇલ નગરી કહેવાતી સુરત સિટી, સુરત જે ટેક્સટાઇલ હબ છે આપણા રાજ્યનું, એ રાજ્યમાંથી લગભગ 1 કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા, કારણ કે સમગ્ર દેશમાં તેને સપ્લાય કરવાનું, ડિસ્પેચ કરવાનું અને આ માટે સુરતી મિલ માલિકોએ આ ઝુંબેશ ઉપાડી લીધી અને તે લોકોએ તિરંગા પણ બનાવ્યા અને જે પ્રકારે તિરંગા બનાવ્યા છે, ક્યાંક ને ક્યાંક સુરતના તિરંગા દેશના મોટા ભાગના રાજ્યોમાં ઘરે ઘરે તિરંગા લહેરાશે અને જે પ્રકારે બીડું ઉપાડ્યું હતું 10 લાખ તિરંગા રોજના દેશના પોસ્ટ વિભાગ દ્વારા એટલે ટપાલ વિભાગ દ્વારા ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે સુરતથી અને અલગ અલગ રાજ્યોમાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે અને રાજ્યોમાં પણ જે તે પોસ્ટ ઓફિસમાંથી આ તિરંગા નજીવા દરે લઈને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી શકાય છે અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહ્વાન છે તેને લઈને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે આતંકવાદી પ્રવૃત્તિમાં ગળાડૂબ એવા લિસ્ટેડ આતંકવાદીઓ કલમ 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવી અને પછી જે એ આતંકી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા લિસ્ટેડ આતંકવાદીઓ, એમાંના જમ્મુ કાશ્મીરમાં ઘણા ઠેકાણે એવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે કે જે લિસ્ટેડ આતંકવાદીઓ છે એમના ઘરે પણ તિરંગો લહેરાતો જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે કલમ 370 હટાવ્યા પછી દેશમાં અને ખાસ કરીને આપણા દેશનું જે આપણા કાશ્મીર જે છે આપણા દેશનું અભિનંગ કહેવાય છે અને જે સ્વર્ગ છે આપણા દેશનું અને એ સ્વર્ગ જે સ્વર્ગ કહેવાય છે અને એમાં ક્યાંક ને ક્યાંક આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો પણ હવે દેશ સાથે જોડાવા માગે છે અને તેના ભાગરૂપે ઘણા આતંકવાદીઓના નિવાસસ્થાનો ઉપર તિરંગો લહેરાતો જોવા મળે છે અને આ જ સાબિત કરે છે કે આપણા દેશની કેન્દ્ર સરકાર દ્વારા જે શરૂ કરવામાં આવ્યું છે 2014 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા, 2019 ફરી વખત સત્તા પર આવ્યા અને 9 વર્ષના ગાળામાં જે આખું ચિત્ર બદલાયું છે, દેશમાં એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉપરાંત જે આતંકી પ્રવૃત્તિઓ ચાલતી હતી એ રાજ્યમાં જમ્મુ કાશ્મીરમાં પણ શાંતિનો માહોલ છે, ત્યાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે રીતે આતંકી પ્રવૃત્તિઓ પર બ્રેક લાગી છે, કારણ કે આપણા દેશના જવાનો જે 12 માસ કોઈ પણ સિઝન હોય એમાં ખડે પગે ઊભા રહીને આપણા મા ભૂમિની રક્ષા કરે છે, ત્યારે જે પ્રકારે આ મા ભૂમિની રક્ષા કરનારા જવાનો છે તેમને પણ આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત
સેલ્યુટ કરે છે અને દેશવાસીઓ પણ સેલ્યુટ કરે છે, કારણ કે જે રીતે તેઓ પોતાના પરિવારને ગામમાં મૂકીને, પોતાના વતનમાં મૂકીને મા ભૂમિની રક્ષા કાજે જીવનું બલિદાન આપવું પડે તેના માટે પણ તૈયાર હોય એવું બતાવી રહ્યા છે અને દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આજે આપણે ચર્ચા કરવાના છે મા તુજે સલામ ચર્ચા નિર્ણયમાં. અને આપણી સાથે ત્રણ પેનલ્સ જોડાયા છે, રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા, રીનાબેન બ્રહ્મભટ્ટ અને સુરક્ષા નિષ્ણાત કેપ્ટન જયદેવ જોશી રિટાયર્ડ, ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. પણ અત્યારે આપણી સાથે બે પેનલ્સ જોડાયા છે, આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ રીનાબેન, દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે 76મી વર્ષગાંઠ આપણો આ દેશ આઝાદીનો ઉજવી રહ્યું છે, આ 76 વર્ષમાં કેવા કેવા બદલાવો જોયા આપે? અભિજીતભાઈ, પહેલા તો આપના ચેનલ પરના મંચ પરથી હું દેશવાસીઓને ખૂબ અભિનંદન આપવા માંગુ છું, કેમ કે આપણે કહી શકાય કે ખૂબ જ લાંબી મજલ કાપી અને ગુલામી કાળમાંથી મુક્તિ પામ્યા બાદ આજે કહી શકાય કે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. તો ત્યારે કહી શકાય કે ઉપલબ્ધિઓનું લિસ્ટ ખૂબ લાંબુ છે ખરેખર. અને આજે આપણે ગૌરવ સાથે એવું કહી શકીએ કે આજે દુનિયાના જે વિકસિત શ્રેષ્ઠ દેશો છે, કે અમેરિકા હોય કે ચાલે બ્રિટાનિયા, યુરોપ, એની અરોળમાં આજે આપણે ઉભા રહેવા માટે આપણે કહી શકાય કે સમર્થ બની ચૂક્યા છીએ. આમનો કે ભારતની ઇકોનોમી તમે જોવો તો લગભગ $5 trillion પહોંચી ચૂકી છે. અને બીજી ઉપલબ્ધિ એ છે કે આપણે તમે જોવા જાઓ તો ભારતનું લશ્કર જે છે એ પણ દુનિયાનું ચોથા નંબરનું લશ્કર છે. એટલે આજે ખાસ આ ગૌરવવંતો દિવસ છે જેમાં શહીદોની અને જવાનોની નોંધો લેવા જ જોઈએ ખરેખર, કેમ કે એ લોકો છે ત્યારે આપણે નિશ્ચિત બનીને સુઈ શકીએ છીએ. અને મા ભૂમિ સાથે એમનો જે નાતો છે એ બહુ ખૂબ જ અલગ હોય છે આમ નાગરિકોથી. અને આપણે એ પણ જોઈએ છે કે લોકોને પણ આમ કહી શકાય કે એટલું એમના માટે માન સન્માન હોય જ છે. એટલે આ દિવસે એમને પણ એટલે જ યાદ કરવા જોઈએ. એટલે આપણું લશ્કર પણ કહી શકાય કે એ પ્રકારની કેવી વિશેષ ઉપલબ્ધિ બની ચૂક્યું છે. આજે અગાઉ મને ખ્યાલ છે કે આજે 6ઠા નંબરે કે 7ઠા નંબરે હતું, પરંતુ 2023ના જે આંકડા જાહેર થયા એમાં 4ઠા નંબરે આવી ચૂકી છે. એટલે આપણા માટે ગૌરવની વાત કહેવાય. હવે ચંદ્રયાન 3 પણ લેન્ડિંગ થઈ ચૂકી છે લગભગ, અને અગાઉ પણ આપણે ભારતનો ઝંડો ક્યાં લહેરાવી ચૂક્યો હતું અને આ વખતે પણ ફરી લહેરાવશે. એટલે કહી શકાય કે ઉપલબ્ધિઓનું લિસ્ટ ખૂબ લાંબુ છે. બીજું કે સેટેલાઇટમાં પણ તમે જુઓ કે આપણે જે ઇસરોની શરૂઆત કરી હતી લગભગ 1969 ની આજુબાજુ હશે આઈ થિંક, ત્યાર બાદ પાછું વળીને જોયું નથી. ને આજે સ્થિતિમાં છીએ કે આપણે પોતે આપણા સેટેલાઇટ લોન્ચ કરીએ પરંતુ અન્ય દેશોને પણ આપણે ફરી આપીએ છીએ. એટલે એ પણ એક ગણી શકાય કે ખૂબ મોટી ઉપલબ્ધિ છે. શરૂઆતમાં આપણે જુઓ કે જયારે 1951માં આપણે આઝાદ થયા, 48માં, તો એ વખતે આપણી પાસે લગભગ 35 કરોડ જેટલી જી, તો એ વખતે આપણી પોતાનું જે અનાજ હતું એ લગભગ 5 કરોડ ટન હતું. એની સામે આપણે કહી શકાય કે ભૂખ્યા મરી એ સ્થિતિ હતી. અને બહારથી કહી શકાય કે બિલકુલ હલકી કક્ષાનું અનાજ આપણે આયાત કરવું પડતું હતું. ત્યારબાદ આપણે જે છે હરિત ક્રાંતિ આપણે હાસિલ કરી, અને આજે છે કે આપણે નિર્યાતકમાં આવી ચૂક્યા છીએ. વચ્ચે આપણે જોઈએ કે ચોખાની જે કહી શકાય કે નિકાસ અંગેના પર રોક લગાવવામાં આવી તો અમેરિકામાં દોડધામ મચી ગઈ હતી. એટલે વિચારવા લાયક બાબત છે કે આજે આપણે વિકસિત અને દુનિયાના જે પાવર છે એના સેન્ટરમાં આજે આપણે ઉભા છીએ. બ્રિટન કે જે કહી શકાય આપણને ગુલામ બનાવી ગયેલું રાષ્ટ્ર હતું, આજે એના પોતાના દિવસો ખરાબ ચાલે છે અને એને પોતાને ભારત તરફ મદદ કરી એક આશા કહી શકાય કે મીટ માંડવી પડે છે. એટલે ઘણી બધી ઉપલબ્ધિઓ છે, પરંતુ અભિજીતભાઈ મારે એ પણ કહેવું છે કે હજી આપણે ખરેખર પાયાની ઘણી જરૂરિયાતોમાં ક્યાંક ને ક્યાંક પાછા પણ છીએ. એટલે એ પણ નોંધ લેવાવી જોઈએ, કારણ કે એટલી ઉપલબ્ધિઓ જ હાસિલ કરવાથી તો પૂરું નથી થઈ જતું. આજે પણ આપણે જોઈએ કે બેરોજગારી વર્સિસ મોંઘવારીનો મુદ્દો પણ કહી શકાય કે પ્રબલન મુદ્દો છે. કારણ કે ટામેટાના ભાવ જે છે આપણે પાકિસ્તાનમાં હોય ત્યારે આપણે એની કમ્પેર કરી અને ટીકા કરીએ છીએ, પરંતુ ભારતમાં પણ 230 રૂપિયા કિલો ટામેટા થઈ રહ્યા છે. બને કે વચ્ચે જે વાવાઝોડું આવ્યું એના કારણની એ સ્થિતિ છે, પરંતુ તેમ છતાં જ્યારે ટીકા કોઈ પણ ની થતી હોય તો આપણે નોંધ આપણે લેવાવી જોઈએ કે આપણા જે પણ મોંઘવારી આમ પણ છે જ. તમે જુઓ તો અનાજ આટલું મબલક પાકે છે, ગોડાઉનોમાં સડી જાય છે, તેમ છતાં ક્યાંક એનો બગાડ પણ એટલો થાય છે અને જે જરૂરિયાતમંદો છે ત્યાં પણ નથી પહોંચતું. એટલે એ આયોજનની ક્યાંક ખામી હોય છે. તો ભૂખમરો છીએ, પછી આપણે જોઈએ તો રોજગારીનો દર છે કે જે ખરેખર 7 ટકા સુધી વધી જતો હોય છે. એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે આજે આપણે ઉપલબ્ધિઓ હાસિલ કરવાની બાકી છે. અને સૌથી મોટી એમાં માઇનસ પોઈન્ટ નહીં કહી શકાય કે બાબત એ છે કે આ જે બધી વસ્તુ મેં જે કહી એ પાયાની જરૂરિયાતો છે. કારણ કે હજી પણ સ્વચ્છ જળ કરી શકાય, કેમ કે જો પાણીની ખરેખર આપણે તપાસ કરવામાં આવે લેબોરેટરીમાં સ્વચ્છ નથી હોતું,
અને એની સામે રોગચાળા એટલે જ વધારે પકડે છે. એટલે પ્રદૂષણ નિમિત્તે પણ આપણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખૂબ જ સુધારા કરવા પડશે. ચોક્કસ જીવનભાઈ, 1947 15મી ઓગસ્ટ આપણો દેશ આઝાદ થયો. 200 વર્ષ ગુલામી અંગ્રેજોના ચુંગાલમાંથી, અંગ્રેજોની ગુલામીની ચુંગાલમાંથી આઝાદ કરાવ્યો. આપણા રાજ્યના, ગુજરાતના એવા ઘણા સપૂતો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ એવા ઘણા સપૂતો છે કે જેમણે આઝાદીની લડાઈમાં પોતાના જીવના બલિદાનની પણ ચિંતા નથી કરી અને યોગદાન આપ્યું છે. અને જે પ્રકારે આપણો દેશ આઝાદ થયો, ગુજરાતનું ગૌરવ છે એ બધા. આ ઉપરાંત દેશના અનેક ભાગોમાં પણ જે સપૂતો હતા, જે સેનાનીઓ હતા આપણા, એ લોકો પણ આજે આ પ્રકારનો જે દેશ આઝાદ થયો છે અને જે પ્રકારે પ્રગતિ કરતો ગયો છે, આજે દેશ આપણો વિશ્વમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ જે 7.5 દાયકાનો સમયગાળો હતો, 7.5 દાયકાના સમયગાળાને, આઝાદી પછીના 7.5 દાયકાને કઈ રીતે તમે મૂલવો છો? પહેલી વાત તો એ છે, તમારી વાતમાં ઉમેરણ કરું કે 200 વર્ષ અંગ્રેજોને આપણે આશ્રયા, એ પહેલા અફઘલના અને બીજા બધા ઇસ્લામી શાસકો એના દાસ રહ્યા. એટલે આ સંયુક્ત આપણે કાળ ગણવો પડશે, એટલે હજારો વર્ષની દાતા ગણવી પડશે. અને હજુ પણ હું માનું છું કે તમે આપણી ભાષા હજુ પણ અને વૈભવતી જાય છે. કદાચ હું એવું માનું કે સ્વતંત્રતા પછી આપણે ગુજરાતીમાં ભણ્યા તો બાષ્પીભવન, ઉત્કલન બિંદુ, આવા બધા શબ્દો વિજ્ઞાનમાં આપણે ભણ્યા, કલન શાસ્ત્ર, અંક શાસ્ત્ર. હવે આ શબ્દો છે, આજની પેઢી પૂછો તો એને ખબર પણ નહીં હોય કે આ બધું શું છે. સંકલન, સંચય, શ્રેણી, આ બધું ભણ્યા છીએ, પરંતુ નવી પેઢીને ખબર નહીં હોય, કારણ કે એને ભાષા સાથે કોઈ દેવા દેવા નથી. એટલે ગુજરાતી ભાષા જ નહીં પણ ભારતની ભાષાઓનો જે પ્રમાણે એક હાસ થઈ રહ્યો છે, એનું નિકંદન નીકળી રહ્યું છે. અને વહીવટી કોર્ટની ભાષામાં વાત થાય છે, પણ ગુજરાતની કોર્ટમાં, હાઈકોર્ટમાં કોઈ એક પત્રકારની સામે કેસ થાય છે અને પત્રકાર ગુજરાતીમાં દલીલો કરે છે, ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ એવું કહે છે કે ભાઈ તમે અંગ્રેજીમાં બોલો, નહીં તો હું કન્નડમાં બોલવા લાગીશ. તો હું એ કર્ણાટકમાં હોત અને કોઈક આવી રીતે કન્નડમાં દલીલ કરતા આવું કહેવાની હિંમત એમની ન ચાહત, કારણ કે ત્યાં એટલો ભાષા પ્રેમ છે. જયારે આપણે ત્યાં આવી મોટી ઘટના થઈ ગઈ પણ આપણો કોઈનો ભાષા પ્રેમ જાગ્યો નહીં. તો આ પ્રકારનું હજુ પણ થઈ રહ્યું છે, દિવસે ને દિવસે વધુ ને વધુ નવા નવા શબ્દો જે આવતા જાય છે, એનું કોઈ ગુજરાતી હિન્દી કરવાની તસ્દી પણ લેતું નથી. હવે આપણે પીએમ અને સીએમ આવા શબ્દો બોલતા થઈ ગયા છે. તો વહીવટી ભાષામાં પણ તમે જુઓ તો ઘણા બધા મીડિયા કે પોલીસ હોય કે ન્યાયતંત્ર, બધી યુનિવર્સિટીમાં કે કોલેજમાં કે સ્કૂલમાં બધી જગ્યાએ આ સ્થિતિ. તો ભવિષ્યમાં એક પ્રશ્ન એ આવશે કે તમારી પોતાની ભાષા ક્યાં હતી. જેમ આજે આપણે કઈક કહીએ છીએ તો એમ કે છે કે તમારી પાસે પુરાવો શું છે કે રામ રામ ભગવાન નું મત હતું, કારણ કે આપણી પાસે લેખિત દસ્તાવેજ નહોતા એ વખતે અને ક્યાંથી હોય. તો અત્યારે તો આપણી પાસે લેખિત દસ્તાવેજોનો પ્રશ્ન આવશે, તો ભવિષ્યમાં એ કહેવામાં આવશે કે તમારી પોતાની ભાષા ક્યાં હતી. આ તો બધા હવે આપેલા શબ્દો હતા, તો એ પ્રકાર એ માટે પહેલા જાણવું પડશે. સંસ્કૃતિ પ્રત્યે આપણે આપણું જાણવું પડશે. આપણી ઘણી બધી પરંપરાઓ છે એ વહીવટી દ્રષ્ટિએ હોય કે પછી બીજી કોઈ પણ દ્રષ્ટિ, આજે કઈ પણ માનો કે પ્રાગટ્ય થાય તો ક્યાંક કોઈ જગ્યાએ સેક્યુલર વિરોધ કરવામાં આવે છે, એવું કે ઘટનાઓ થાય છે. તો એ
ફરીથી એક ઉજવણી નો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં એક નવો સંચાર જોવા મળે. જી રીનાબેન, તમારી પાસે આવું, હજી આપણી આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાઈ નથી શક્યા, કઈ કારણસર ટૂંક સમયમાં જોડાશે. એક્સક્યુઝ મી અભિજીત ભાઈ, એવું છે કે અવાજ નથી આવી રહ્યો ચેનલમાં, લગભગ આવે છે મારો અવાજ આવે છે પણ ચેનલ પર નથી આવી રહ્યો. જયવંતભાઈ, તમારો તમને આવે છે અવાજ? જયવંતભાઈ બોલજો તો. અવાજ આવે છે, આવ્યો અવાજ? ચેનલ પર ડાયરેક્ટ ટીવી માં ચેક કરાવો એમ. ઓકે રીનાબેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેં શરૂઆતમાં જ કહ્યું કે જે પ્રકારે આપણા કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું કે 30 જુલાઈ 2023ના રોજ મન કી બાતમાં એક નવા અભિયાનની વાત કરી, આપણા દેશના વીર અને વીરાંગનાઓને બલિદાનની વાત કરી અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટેની દેશભરમાંથી 7500 કળશમાં, અમૃત કળશમાં અલગ અલગ વિસ્તારની માટીઓ લાવી અને દિલ્હી પહોંચવાના છે અને દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ છે તેની બાજુમાં અમૃત વાટિકામાં એ માટીનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત લાખો જે ગ્રામ પંચાયતો છે ત્યાં શિલાલેખ પણ, એ વીર વીર વીરાંગનાઓ જે હશે એમના નામની શિલાલેખ પણ તૈયાર કરવામાં આવશે. આ વાત કરીને એ મુહિમ છેડી અને લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે સાથે, કારણ કે એમણે સાથે એમણે એમ પણ કહ્યું કે આ તો કરવાનું છે પણ સાથે પંચપ્રણ એટલે કે 5 પ્રતિજ્ઞા લેવાની છે અને તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરવાની છે જેથી દેશભક્તિની એક લોકોમાં દેશભક્તિનો એક માહોલ આવે અને દેશભક્તિ તરફ લોકો વળે. કારણ કે છેલ્લા 9 વર્ષમાં જોવામાં આવ્યું છે કે લોકોમાં દેશભક્તિ વધારે ને વધારે વિકસી રહી છે. આજકાલની જે જનરેશન છે એમને દેશભક્તિ શું છે ખબર નથી, એ પણ ખબર પડવા માંડી છે. એ લોકો પણ દેશભક્તિ તરફ દેશભક્તિના રંગે રંગાવા માંડ્યા છે. સમગ્ર દેશમાં કે આપણા રાજ્યમાં પણ જોઈશું તો આઝાદીની ઉજવણીના પહેલાં જે પ્રકારે તિરંગા યાત્રા કે બાઇક રેલી કે જે નીકળે છે એના કારણે આખું માહોલ, આખું શહેર જે છે અથવા તો ગામડાઓ છે એ તિરંગામય થઈ જાય છે, દેશભક્તિમય થઈ જાય છે. તો આને આપ કેવી રીતે મૂલવો છો? અભિજીતભાઈ, મોદીજીએ કહ્યું અને આપણે ગઈ સાલ પણ તમે જોવો તો ઘર ઘર તિરંગા લગાવ્યો, પરંતુ ખરેખર એ મુદ્દો એ છે કે સેલ્ફીમાં ડીપી તિરંગાનો રાખવાથી શું આપણે દેશભક્ત થઈ જઈએ છીએ? ખરા મુદ્દો આ છે. એમ તમે કહો કે ઠેર ઠેર હમણાં જયવંતભાઈએ કહ્યું કે શહેરો બંધાવો છે. આપણે આજ જયારે વિદેશી ધરતી પર ઉતરીએ છીએ ત્યારે આપણે એકદમ ડિસિપ્લિનમાં આવી જઈએ છીએ અને એલર્ટ બની જઈએ છીએ, અને અહીંયા આપણે જયારે થૂંકવું હોય તો પટલે ઇઝીલી થૂંકી દઈએ છીએ. બીજું કે જે રોડ પર ગાયો રખડે છે શું એ પણ નાગરિકો છે ને? એ નાગરિકોને એવું કેમ ખ્યાલ નથી આવતો કે ભાઈ ચલો સરકાર તો ફાયદા બનાવે છે? અને બીજી અમારા વસ્તુ એ પણ છે કે જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે એના અધિકારીઓ, એમની સંડોવણી અને પદાધિકારીઓ જે છે એમની પણ સંડોવણી ક્યાંક ક્યાંક ખરાબ આવી છે. ત્યાં મુદ્દો થોડો અલગ છે, પરંતુ તેમ છતાં જયારે નાગરિકોની વાત આવી અને દેશની વાત આવી ત્યારે કોઈ પણ, આજે તમને કહું કે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીની વાત નથી, કોઈ પણ પ્રસંગ હોય તો કહી શકાય કે વોટ્સએપ યુનિવર્સિટી પરથી મેસેજનો એટલો મારો ચાલે છે અને શેરા મુક્તિ પડતો હોય છે, પરંતુ એનાથી કઈ આપણે જવાબદાર નાગરિક થઈ જઈએ છીએ એવું સાબિત નથી થતું. તમે આજે દેશના કોઈ પણ યુવાને એક યુનિવર્સિટી અથવા કોલેજ કેમ્પસમાં જઈને પૂછ્યો, ખરેખર જે સામાન્ય પ્રાઇમરી નોલેજ હોય તો તમને ખ્યાલ આવશે કે કેટલું નોલેજ છે એમને, કેમ કે આવું ઘણી વાર મેં પણ જોયેલું છે. તો સ્ત્રીઓનું તો એક બીબીસી નો વિડીયો જે કહી શકાય કે હાસ્યાસ્પદ હતો રાજકોટ ડીસી, પરંતુ ગ્રામ કે સ્ત્રીઓને ખ્યાલ ના હોય, માની લેવામાં આવે છે, પરંતુ યુવા જે ધન છે એમને કેટલો ખ્યાલ હોય છે, એ કેટલા અવેર છે. કેમ કે મતદાનમાં પણ તમે જોજો ઘણી વાર બિલકુલ ઠંડુ પડી જતું હોય છે. તો ખરેખર જે દેશના નાગરિકો જાગૃત હોય તો એમાં અપીલ કરવી ન પડે કે મતદાન કરવા આવી જતું, એ લોકોનો પોતાનો અધિકાર છે. એ બીજું કે મેનિપ્યુલેટ પણ જયારે કોઈ પણ પાર્ટી તમે કરે ત્યારે જો કોઈ પણ નાગરિક થાય યુવા ધન યુવાનો ખરેખર જેટલા જવાબદાર હોવા જોઈએ એટલા મને તો નથી જણાતા. કેમ કે તમે જુઓ કે તથ્ય પટેલે હમણાં જે બનાવ બન્યો ઇસ્કોન બ્રિજ પર, એટલે યુવાનોની માનસિકતા તમે જુઓ કે બેફામ કાર ડ્રાઇવિંગ કરવું, ફાસ્ટફૂડ ખાવું, બસ અહીંયાથી કરવી લગભગ મોટા ભાગે. કહી શકાય કે ભણે છે, એજ્યુકેશન સારું છે, એમની કેમ્પસમાં સારી સારી જોબ ઓફર થાય છે, પરંતુ એનાથી શું? ત્યાં તમે જો કે બેજવાબદાર વર્ગ પણ છે, સિંધુ ભવન રોડ પરથી અમદાવાદનું છે ત્યાં તમે જુઓ તો મોટા ભાગે બાઇક પર તમે જો સ્ટન્ટ ચાલુ જ હોય છે,
તમે એ પટ્ટામાં ક્યાંય પણ જશો તો જે નબીરાઓ છે એમની બેફામ કહી શકાય કે આ જે તથ્યનું જે બન્યું એવા તો કેટલા પણ તમે કહી શકાય કે બનાવો બનતા બનતા અટકી જતા હોય એ પણ કદાચ ભગવાનનો કાળ આમ તો અન્યથા બને છે કારણ કે ત્યાં બેફામ એટલું ડ્રાઇવિંગ ચાલુ હોય છે લોકોનો ખ્યાલ રાખવામાં નથી આવતું એટલે તમે જયારે જવાબદાર નાગરિક બનો તમે ખરેખર તમારી દેશ પ્રત્યેની દેશભક્તિ શું ખરેખર ખરેખર દેશભક્તિનો મતલબ એવો છે કે તમારી પોતાની પણ એક ફરજ છે સરકાર બધી જ વસ્તુમાં તમારો હાથ પકડવા નહીં આવે જવાબદારી તમારી પણ ક્યાંક છે સરકારી ખામીઓ છે તો તમારી જવાબદારી કે તમે ઉજાગર કરો કે તમે સરકાર તરફ જ અપેક્ષા રાખો સરકાર શું કરે છે અથવા તો જાતને કોચીને તમે બેસી રહો એ બધી વસ્તુ જે કહી શકાય એ ટેકનિકલ બહુ મોટો માઇનસ પોઈન્ટ છે એટલે જ દેશમાં આજે ડિસિપ્લિન પણ નથી આવ્યું બરાબર જી લેવન અવાજ જતો રહ્યો આપનો નહીં મારો અવાજ ચાલુ છે અહીંયા હેલો હા જી હા જી હા જી એટલે ત્યાં સુધી ડિસિપ્લિન નહીં આવે અવેરનેસ નહીં આવે અને મેં હમણાં જેમ કહ્યું મતદાનમાં તો અપીલ કરવી જ ના પડે તમારા અધિકાર કહી શકાય કે તમારા અધિકાર તમારે જાગૃત રહેવું જોઈએ તો આ નોબત જ ના આવે અને કહી શકાય કે દેશના જે પ્રશ્નો જે છે એ ખરેખર જો લોકો પોતે પોતાની જવાબદારી સમજે તો ઘણા બધા ઓછા થઈ જાય ચોક્કસ કે કાયદા ઘડવાથી તો પૂરું નથી થઈ જતું તો હકીકત છે ચોક્કસ જયદભાઈ તમારી પાસે આવું આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી પણ જોડાઈ રહ્યા છે એમની એમની પાસે થોડી વાર પછી જઈશ પહેલાં તમારી પાસે આવી જાઉં અને એક સવાલ કરી લઉં તમને કે જે રીતે કેન્દ્ર સરકારે 2019માં સત્તા પર આવી બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવી અને જે રીતે કલમ 370 નાબૂદ કરી અને તેને કારણે જે પરિસ્થિતિ આખી ઊભી થઈ છે આજે જમ્મુ કાશ્મીરમાં અને જે શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે ત્યાં તિરંગો પણ લહેરાઈ રહ્યો છે પહેલાં લાલ ચોકમાં તિરંગો લહેરાવવા જવા માટે પણ લોકો ડરતા હતા આજે તિરંગો ત્યાં લહેરાઈ રહ્યો છે અને નવાઈની વાત એ છે કે આજે એવા ઘણા દ્રશ્યો પણ જોવા મળ્યા છે કે જે લિસ્ટેડ આતંકવાદીઓ છે એમના નિવાસસ્થાન ઉપર તિરંગો લહેરાઈ રહ્યો છે તો આને આપ કઈ રીતે જુઓ છો આના માટે બહુ મોટા પાયે અને મલ્ટીડાયમેન્શનલ સ્ટ્રેટેજી નરેન્દ્ર મોદી સરકારે અપનાવી છે જેના કારણે શક્ય બન્યું છે પહેલી વાત તો એ છે કે પાકિસ્તાનને એકલું અટુલું પાડી દેવું એના માટે થઈ અને અમેરિકા યુરોપથી માંડીને રશિયા અને એ પણ આપણી સાથે સંબંધો એટલા બધા વિકસાવ્યા આપણું અર્થતંત્ર પણ એટલું મજબૂત બનાવ્યું કે આપણી ગરજ હવે વિશ્વને વધારે પડી રહી છે પહેલા કરતા ભલે પડતી હતી પણ હવે એનો બરાબર બાર્ગેનિંગ કરવામાં આવે છે એટલે બીજું કે ઇસ્લામિક દેશો સાથે એટલે મજબૂત સંબંધ અને દૃઢતા પૂર્વક રાજકીય ઈચ્છા શક્તિ સાથે કાશ્મીરમાં 370મી દૂર કરી પરંતુ એના પહેલા નોટબંધીનું જે લીધું જે ઘણા કદાચ ઘણાને ગળે નથી ઉતરતું પરંતુ એ નોટબંધીના પગલા દ્વારા નકલી નોટો ફરતી હતી અને એના કારણે પથ્થરબાજી થતી હતી અને સાથે સાથે હવાલા કૌભાંડ થતા હતા બદામના વેપારી જે સંકળાયેલા હતા એ બધાએ તો આ બધા પગલા દ્વારા પહેલા તો આખું જે નેટવર્ક છે ને તોડી પાડવાનો મોટા પાયે પ્રયાસ હજી પૂરેપૂરો તૂટ્યો નથી એ કેપ્ટન જયદેવભાઈ પણ કદાચ સંમત થશે હજી પૂરેપૂરું તો તૂટ્યું નથી પરંતુ આમ છતાં ઘણા અંશે તૂટ્યું છે તમે જો છેલ્લે તમે હાફિઝ સઈદનો વિડીયો ક્યારે સાંભળો તો મૌલાના મસૂર અઝહરનો વિડીયો ક્યારે સાંભળો તો આ બહુ મોટું તંત્ર છે અને એના કારણે ત્યાંની જનતા કારણ કે ત્યાંની જનતાને ડર હતો આતંકવાદીઓ તો એ ખુલીને નથી નીકળતી હમણાં મેં એક વિડીયો જોયો બહુ આશ્ચર્ય લાગ્યું કે એક મુસ્લિમ યુવતી છે જે બાઇક ઉપર રસ્તા ઉપર એકદમ સ્વતંત્રતાની મોકળા શાંતિ હોય એવી રીતે નીકળી રહી છે એ વિડીયો ખૂબ આનંદદાયક લાગ્યો આ તકાનું વાતાવરણ ત્યાં હવે કારણ કે જનતા તો ઈચ્છતી જ હતી પરંતુ એના માટે જે ઈચ્છા શક્તિ હોવી જોઈએ એના માટે જે પગલા લેવા જોઈએ એ નહોતા લેવાતા અને એ લેવાયા છે એટલે જનતાને પણ હવે એટલે ત્યાં બધું હમણાં એક આજે સમાચાર એવા પણ છે કે આતંકવાદીના ભાઈએ તિરંગા સાથે ફરકાયો છે ત્યાં રેલી પણ નીકળી હતી એટલે આ પ્રકારનું દ્રશ્ય છે ચોક્કસ કેપ્ટન જયદેવ જોશી પહેલા તો જય હિન્દ જય હિન્દ આપણે આજે ચર્ચા કરી રહ્યા છે મા તુજે સલામ એ ટાઇટલ હેઠળ ચર્ચા નિર્ણયમાં ચર્ચા ચાલી રહી છે આપણા દેશભક્તિ આપણા દેશને આઝાદીના 76મી વર્ષગાંઠ ઉજવવાનું છે આવતીકાલે દેશ આખું તો જે પ્રકારે પહેલા
સુરક્ષાની વાત કરી લઈએ તમારી સાથે, કારણ કે સુરક્ષા નિષ્ણાત તરીકે આપ અમારી સાથે જોડાયા છો, તો સુરક્ષાની બાબતમાં પહેલા કેવો માહોલ હતો અને છેલ્લા કેટલાક વર્ષોમાં જે પરિવર્તન આવ્યું છે એને આપ કેવી રીતે મૂલવો છો? ખાસ કરીને ચોક્કસ આપે જે રીતે વાત કરી તેમ બદલાવ આવ્યો છે ચોક્કસપણે. આપણા બંને પેનલિસ્ટ કે જેમને સાંભળવાનું મને થયું હમણાં, બંનેનો સ્વર એ જ હતો કે સ્થિતિ બદલાણી છે અને એ સ્થિતિ બદલાય, એ સ્થિતિ બદલવી એ જવાબદારી માત્ર સરકારની જ છે તેવું નથી. પણ જ્યારે સરકાર આવું ઇનિશિયેટિવ લે છે ને, આપણે કહીએ કે 370મી કલમ એબ્રોગેટ થઈ છે, સંપૂર્ણ નાબૂદ નથી થઈ, પણ એ કરવું પણ જરા નાનું પગલું નથી, એ પણ ઘણું મોટું પગલું છે. અને એ થવાના કારણે હવે જે બાકીનું બધું જે કામ થશે એની જવાબદારી આપણા પર પણ છે, બીજા ડિપાર્ટમેન્ટની છે, સ્ટેટની પોતાની છે, કદાચ માત્ર જમ્મુ કાશ્મીર સેન્ટ્રિક પણ જેનું રાજકારણ હોય તો તે પીડીપી અને બાકીના નેશનલ કોન્ફરન્સ એ પોલિટિકલ પાર્ટીનો પણ એ જવાબદારી છે કે હવે કેન્દ્ર સરકારે આ નિયમ બનાવી દીધો છે તો હાઉ કેન નાઉ વી ગેટ ધ બેસ્ટ આઉટ ઓફ ઇટ ફ્રોમ કાશ્મીરીઝ, કાશ્મીરી માટે વધુ વધુ શું કરી શકે એમની જવાબદારી છે. સંરક્ષણમાં યસ હમલાઓ ઓછા થયા છે પણ ઘૂસણખોરીના પ્રયત્નો હજી વધારે ને વધારે ચાલુ છે. પણ આને પણ હું આ પગલાને સાથે મૂલવવાનું કે સુરક્ષાની સ્થિતિ સાથે મૂલવવાની ભૂલ આપણે એટલા માટે ન કરવી જોઈએ અભિજીતજી કે ઘૂસણખોરીના વધતા પ્રયત્નો બોકલાહટમાં હોઈ શકે, એમને એવું લાગ્યું હોય કે હવે અહીંયા કઈ આતંકી કામ નથી થતું એટલે વધુ લોકો મોકલવા પડશે, એમ કહેવાય ને કે હારેલો ઝુગારી બમણું રમે, નથી થઈ શકતું એટલે કદાચ વધુ પ્રયત્નો થઈ રહ્યા છે ઘૂસણખોરીના, એ રીતે પણ આ વાતને લેવી જોઈએ. અને ઘૂસણખોરીના પ્રયત્નો સીધી આતંકી ઘટનામાં પરિવર્તતા નથી, એટલે સુરક્ષા ફોર્સિસ તૈયાર છે, રોકે છે, અટકાવે છે, પણ જો દુશ્મન વધુ પાવરધો થયો છે કે દુશ્મન વધુ પ્રયત્ન કરે છે પહેલાથી, એ રીતે લેવું જોઈએ. ઓવરઓલ કહીએ તો સંરક્ષણ જે સ્થિતિ છે એ ચોક્કસપણે બદલાણી છે, સુધારની તરફ બદલાણી છે, હમલાઓ ઓછા થયા છે, પણ આ એવું કામ છે જે સતત ને સતત કરતું રહેવું પડે, આંખ અને કાન આપણા સડવા રાખીને, ઇટ્સ એ ડેઈલી 24/7 આર જોબ. બરાબર, ચોક્કસ. જયદેવભાઈ, જયદેવભાઈએ કહ્યું કે જે રીતે બદલાવ આવ્યો છે પરંતુ આ પ્રક્રિયા સતત ચાલુ રહેવાની છે અને રાખવી પડશે, કારણ કે હારેલો જુગારી બમણું રમે એ વસ્તુ સાથે હું સંમત થઉં છું જયદેવભાઈની વાત સાથે. પણ જે રીતે કેટલાક રાજકીય પક્ષો પોતાનો રાજકીય રોટલો શેકવા માટે જે પ્રકારનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે એ કેટલું યોગ્ય લાગે છે? કારણ કે જ્યારે એક બાજુ દેશમાં દેશભક્તિનો માહોલ આવી રહ્યો, એકતા અખંડિતાનો વાત ચાલતી હોય અને લોકો એકસાથે મળીને બધા જ તહેવારો ઉજવવા માંગતા હોય, પરંતુ કેટલાક રાજકીય પક્ષો ક્યાંક કાંકરી ચાળો કરાવી અને મામલો બગાડી કાઢે છે, એને કેવી રીતે આપ ગણી શકો છો? જો હું માનું છું કે રાજકારણ હોવું જોઈએ અને રાજકારણ કરવું પડે, અને રાજકારણનો આધાર તમારો શું હોઈ શકે? સરકારની ભૂલો, સરકારની ખોટી નીતિઓ અને નાગરિકો પ્રત્યેની એની ઉદાસીનતા, ઉપેક્ષિતતા, આવા ઘણા બધા મુદ્દા છે જ, એને તમારે ઉઠાવવા પડે અને સારી રીતે ઉઠાવવા પડે. પરંતુ રાજકારણ ન થઈને તમે તુષ્ટિકરણ કરો અથવા તો તમે દેશની જનતાને ભડકાવો, દાખલા તરીકે 370 વખતે અત્યારે ગુલામ નબી આઝાદ કદાચ મોદી સરકાર તમે બોલતા હશે એટલે ભાજપને પણ વાલા લાગતા હશે, પણ એ જ ગુલામ નબી આઝાદ છે, સંસદમાં એવું બોલ્યા હતા કે આ થશે તો દેશ કાશ્મીરમાં લોહી રેડાઈ જશે, લોહીની નદીઓ વહેશે, અને એ પ્રકારે કરીને જનતાને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જનતા ઉશ્કેરે નહીં, એટલું સારું થયું કે સરકારે બહુ તકેદારી રાખી. પરંતુ સીએ વખતે આ જ વસ્તુ થઈ, ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. સોનિયાજીએ રેલી કરી હતી ત્યાં દિલ્હીમાં, અને એ રેલી પછી શું થયું આપણને ખબર છે, સીએ વિરોધી ધરણા ચાલુ થયા, દિલ્હીમાં રમખાણો ચાલુ થયા, અહીંયા અમદાવાદમાં પણ પથ્થરમારો, પેલા જે પોલીસ અધિકારી હતા એના ચહેરા પર ગવાઈ ગયા, એવા બીજા પોલીસ કર્મચારીઓ પણ ગવાયા, આવું ઠેર ઠેર થયું. અને કેટલાક રાજ્યોએ તો એટલું બધું કે એના વિધાનસભામાં ઠરાવ પસાર કરી દીધો એના વિરુદ્ધમાં. તો આ પ્રકારનું થવું એ ખૂબ દુઃખદાયક છે. નવી શિક્ષણ નીતિ આવી છે તો એને મંજૂરી નથી આપતા,
આ પ્રકારનું ભૂતકાળમાં કોરોનાની રસીની વખતે આપણે જોયું હતું કે કોરોનાની રસીને ભાજપની રસી તરીકે ઓળખાવતી હતી, એને કચરા ટપેટલીમાં ટોપલીમાં નાખી દેતા હતા. એટલે આ પ્રકારનો અસહકારનું જે રાજકારણ અમે જોવા મળે છે અને સામા પક્ષે સત્તા પક્ષ તરફથી વિપક્ષને ટાર્ગેટ કરવામાં આવે છે, તો આ બંને બાજુ છે દુઃખદાયક છે. એટલે બીજી વાત એ છે કે કઈ પણ પાકિસ્તાનમાં આપણે એક ભૂખમરામાં માનો કે કઈ ઇન્ડેક્સમાં કોઈ એવી સંસ્થા છે જે ભારત વિરોધથી પીડાતી હોય અને એને કારણે ભૂખમરાને ઇન્ડેક્સમાં એને સ્થાન આપી દે આગળ આપણા કરતા વધારે સારું, તો આપણે એના આધાર લઈને વિપક્ષ હોય કે મીડિયા હોય એ બોલવા માંડે છે, તો આપણને ખબર પડે છે કે પાકિસ્તાનમાં કેવી સ્થિતિ છે અને આપણા દેશમાં કેવી સ્થિતિ છે, શ્રીલંકામાં કેવી સ્થિતિ છે, બાંગ્લાદેશમાં કેવી સ્થિતિ છે, નેપાળમાં કેવી સ્થિતિ છે. તો આ પ્રકારનું તમે દેશના વિરોધમાં ક્યારેય આવું ન કરવું જોઈએ. એટલે તમે સરકારને તમે ચોક્કસ ટાર્ગેટ કરો, ઘણા બધા મુદ્દા હું તો કહું કે મળી રહેશે છે, એને તમે કરશો તો ઉલટાનું તમે વધારે સારી રીતે સત્તામાં પાછા આવી શકશો. અધરવાઇઝ તો આવું થશે કે સરકાર એમ કહેશે કે તમે તો દેશ વિરોધી છો, તમે પાકિસ્તાન તરફી છો, તો એવું ન થાય એના માટેની જવાબદારી પણ વિપક્ષે સમજવી પડશે. ચોક્કસ કેપ્ટન, તમારી પાસે આવું, કારણ કે રીનાબેન સાથે ને જયવંતભાઈ સાથે તો બહુ ચર્ચા થઈ ગઈ, તમે કોઈ કારણસર લેટ જોડાયા છો તો તમારી સાથે સિક્યોરિટી આસ્પેક્ટ ઉપર ચર્ચા કરવી છે મારે. જે રીતે સુરક્ષાની વાત છે, દેશમાં સુરક્ષા આજે મજબૂત થઈ છે, દેશની સરહદો ઉપર પણ સુરક્ષા મજબૂત છે, આપણા સેનાના જવાનોને એ બાબતે આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સેલ્યુટ કરે છે, કારણ કે 24 કલાક 12 માસ ગમે તેવી સિઝન હોય એવા ઘણા દ્રશ્યો પણ જોયા છે કે ફૂલ બરફ વરસાદ થતી હોય અને એમાં આપણા જવાનો ખડે પગે પેટ્રોલિંગ કરતા હોય, ગરમી હોય, ગમે તેવી સિઝન હોય, ત્યારે એ લોકો દિવસ રાત દેશની રક્ષા માટે, મા ભૂમિની રક્ષા માટે. પરંતુ જે રીતે રાજકીય પક્ષો સેનાના જવાનોને ક્યાંક ને ક્યાંક વચ્ચે ઢસડી લાવે છે અથવા તો સેના ઉપર જે પ્રકારના આક્ષેપો કરે છે એ કેટલા યોગ્ય લાગે છે? એક નિવૃત્ત અધિકારી તરીકે, નિવૃત્ત કેપ્ટન તરીકે આપણે કેવું ફીલ થાય છે એ વખતે? અભિજીતજી, આપના પ્રશ્નનો જવાબ આપવું એ પહેલા ક્ષમા યાચના કરું છું કે આપની અને બંને પેનલિસ્ટને કે મારે થોડું લેડું મોડું જોડાવાનું થયું ટેકનિકલ એરર્સ ને કારણે ઓર વોટએવર. આ રીતે સેના પર જ્યારે સવાલ કરવામાં આવે કે સેના ઉપર શંકાવાળા સવાલ કરવામાં આવે, હવે બહુ આમ કોમન સેન્સ ની વાત છે અભિજીતજી, સેના પર આપણે સવાલ કરીએ તો શું સેનાને સવાલ ન કરાય એવી વાત? એ ગેરસમજણ તો એ ગેરસમજણ નથી. ભારતનો દરેક નાગરિક, દરેક ડિપાર્ટમેન્ટ, દરેક સૈન્યના વડા પણ જવાબ દેવા માટે બંધાયેલા છે, દેવાનો હોય. પણ એ પ્રશ્ન પૂછવામાં અને શંકાની જે ભાવના, એ લાગણી છે, એમાં ફેર હોય છે. જાણે કઈ થયું જ નથી તેવા વિધાન આવે, એવા વિધાનો બોલાણા છે કે એક કૌવા ભી નહીં મરા, ખાલી પેડ જલા કે વાપસ આ ગયે, એના કેમેરાના ફૂટેજ માંગવામાં આવે કે જે કરવાનું નથી હોતું, એવી કોઈ ડિજિટલ ટ્રેલ પણ પાછળ ન છોડીએ એ કરવાનું હોય, તો આ એકદમ હતોત્સાહિત કરી દે, મનોબળ નબળું પાડી દે એવું, અને જેની કસમ ખાતા હોઈએ છીએ. ભારત આઝાદ થયું એ પહેલા પણ આઝાદ હિંદ ફોજ હોય અને ભારતીય સેના પણ હતી, ત્યારે ગાંધીજીએ પણ વાત એવી કરી હતી ને, આપણે ઇંગ્લેન્ડ વતી World War I World War II લડ્યા હતા, એનું એક મેમોરિયલ અત્યારે નોર્થ ઇસ્ટમાં છે અને ત્યાં એમ કહે કે વેન યુ ગો હોમ ટેલ ધેમ કે ફોર ધેર ટુમોરો વી ગેવ આર ટુડે. નાગરિકોની આવતીકાલ માટે આ લોકો જયારે પોતાની આજ આપતા હોય, જો મૃત્યુ થાય તો તેનું થાય, શહીદી આવે છે તેને આવે છે, વ્યક્તિઓ અને ઇક્વિપમેન્ટ, હેલિકોપ્ટર ખતમ થાય, પ્લેન ખતમ થાય તો સર્જિકલ સ્ટ્રાઇકમાં એ સેનાના થાય છે, પ્રશ્નો પૂછાવાના છે તો એને પૂછાવાના છે. આ બધું કર્યા પછી તમને પરિણામ આપે, સર્જિકલ સ્ટ્રાઇક તમને પરિણામ આપે તો પણ એ પ્રશ્ન પૂછવા એ વ્યાજબી નથી. એ આ સૈનિકોના મનમાં એ પ્રશ્ન જન્માવે કે જેના માટે અમે અમારી આજ આપવા તૈયાર છીએ એ લોકો અમારા ઉપર આવી શંકા કરે છે, તો એમના કર્તૃત્વમાં થોડો એમનું મોરાલ ઘણું ઊંચું હોય છે, પણ તેમ છતાં એ વધારે તકલીફ તો ચોક્કસપણે પડે, મન ચોક્કસપણે ખાટું થાય. ચોક્કસ જયદુભાઈ, સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી તો મને એક વાત યાદ આવી કે ઉરીમાં હુમલો કર્યો એ પછી જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પાકિસ્તાન હજુ પણ પોતાના અટકચાળા કે કાંકરીચાળો છોડતું નથી, એ એની
ફિતરત જ છે કે કોઈ પણ સંજોગોમાં ભારતમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ રાખવી એ આતંકવાદીઓને ઘૂસણખોરી માટે ઉશ્કેરવા અને મોકલવા, તો શું ફરી વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ કે ના કરવી જોઈએ? પહેલી વાત તો આપણે એ પણ ક્લિયર કરીએ કે સર્જિકલ સ્ટ્રાઇક્સ પહેલા પણ થઈ છે, પછી પણ થશે, અને જ્યારે થઈ ત્યારે મેં લગભગ જ્યારે જ્યારે ક્યાંય પણ કહેવાનું થયું, પબ્લિક ફોરમમાં પણ કહેવાનું થયું, તો મેં એ જ કહ્યું છે કે આ સર્જિકલ સ્ટ્રાઇક જે આપણે કરી એના ખુશીના ઉન્માદમાં આને વન ઓફ ઇવેન્ટ કે આ એકમાત્ર એકલો અટૂલો ઇવેન્ટ બની જાય તેની ભૂલ ન કરવી જોઈએ. જ્યારે જ્યારે જરૂર પડે, જેટલા પ્રમાણમાં જરૂર પડે, ક્યારેક કહીને તો ક્યારેક કીધા પછી પણ ચૂપ રહીને પણ આવી કેટલીય સર્જિકલ સ્ટ્રાઇકો કરવી પડે તો એ કરવામાં પાછી પાની ન કરવી જોઈએ, કરતી રહેવી જોઈએ. અને સર્જિકલ સ્ટ્રાઇક થી પણ સુકામે અટકવું આપણા ઉપર, હવે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ છેડશું તો આપણને કઈ અમેરિકાનો ડર હોય કે બીજાનો ડર હોય એ વાત છે નહીં. કેટલું એવું ચીન સાથે પણ આપણે ટેસ્ટિંગ કરી લીધું, ચીન પણ ખુલ્લેઆમાં આવીને પાકિસ્તાનનું સમર્થન નહીં કરે. આપણે યુદ્ધ એ જ કલ્યાણ એ દિશામાં પણ નથી જવું, પણ સાથોસાથ એવું કોઈ પણ બાબત ન હોવી જોઈએ આપણે સેલ્ફ લિમિટ કરે, આપણે પોતાની આપણી શક્તિઓ રોકી લે એવું પણ કંઈ જ કરવાની જરૂર નથી. ચોક્કસ સર્જિકલ સ્ટ્રાઇક્સ વધારે થાય, બધા પ્રમાણે થાય, તેમાં ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. ચોક્કસ. જયવંતભાઈ, જયદેવભાઈ, રીનાબેન, આપ ત્રણેવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વતંત્ર દિવસની, અને દર્શક મિત્રો આપ સૌને પણ શુભેચ્છાઓ. પરંતુ જતા જતા એક વાત કહીશ કે જે રીતે દેશની આઝાદીની 76મી વર્ષગાંઠની ઉજવણીની ધૂમ મચેલી છે ચારે બાજુ દેશમાં, અને આ જ દેશભક્તિ, આ જ રાષ્ટ્રવાદ આવનારા દિવસોમાં પણ રહે, અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે મેરી માટી મેરા દેશ, આ અભિયાન હેઠળ આપણે સૌ એક સંકલ્પ લઈએ. 5 પ્રણની વાત કરી છે, આપણે 5 પ્રણ લઈએ, અને આપણે હું આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી અમારા દર્શકોને એક અપીલ કરવા માગું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે, આહ્વાન કર્યું છે કે 5 પ્રણ લઈએ, વીરોને અંજલિ આપીએ, અને જે પ્રકારે આપણે આપણા દેશના પર્યાવરણને સુરક્ષિત રાખવાનું છે તેના માટે 5 પ્રણ લઈને તિરંગા સાથે સેલ્ફી UR.gov.in પર અપલોડ કરીએ, અને આપણા દેશની અને આપણા મા બોમ માટે, જે રક્ષા માટે જે લોકો દિવસ રાત એક કરીને પોતાના પરિવારને વતનમાં રાખીને બોર્ડર ઉપર ઊભા છે, એ તમામે તમામ જવાનોને સેલ્યુટ આપીએ, અને જે લોકોએ બલિદાન આપ્યું છે આપણા દેશની આઝાદી માટે કે દેશની આઝાદી બાદ પણ જે લોકોએ યુદ્ધમાં કે ક્યાંય પણ બલિદાન આપ્યું છે તે તમામે તમામ જવાનોને આઈટીયુ નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત શ્રદ્ધાંજલિ આપે છે. દર્શકો, ચર્ચાણીમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતી ધડકન. નમસ્કાર.